હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એજ્યુકેશન વેલકમ ટુ ધ લાસ્ટ પાર્ટ ઓફ ડાયરેક્ટ ઇન્ડ ઇન સ્પીચ ફ્રેન્ડ્સ તમે ઇન ડાયરેક્ટના ઘણા બધા વિડીયો જોયા જેના માધ્યમથી તમને ડાયરેક્ટ ઇન ખૂબ જ સરળતાથી શીખવાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આઈ હોપ કે તમને એ ખૂબ જ ઉપયોગી થયા હશે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટનો આ છેલ્લો વિડિયો છે ફ્રેન્ડ્સ જેમાં આપણે શુભેચ્છા સૂચવતા વાક્યો એના વિશે ચર્ચા કરવાના છીએ છતાં પણ તમને જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમારા સવાલ પૂછી શકો છો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ ધ રિઝોલ્યુશન ઓફ ઓલ યોર ક્વેરીઝ એન્ડ સોલ્વ યોર ઓલ ધી પ્રોબ્લેમ્સ યસ ફ્રેન્ડ્સ સો વિદાઉટ ફર્ધર ડિલે લેટ્સ બિગીન વિથ ધ લાસ્ટ પાર્ટ ઓફ ડાયરેક્ટ ઇન સ્પીચ એન્ડ એઝ આઈ ઓલવેઝ રિક્વેસ્ટ યુ ઓલ જો હજી સુધી પૂર્વાનીલ એજ્યુકેશન ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ હિટ ધ સબસ્ક્રાઇબ બટન એન્ડ ડુ નોટ ફર્ગેટ ટુ હિટ ધ બેલ આઈકન જેથી કરીને જ્યારે પણ વિડીયો અપલોડ થાય યુલ ગેટ ધ નોટિફિકેશન ફોર પૂર્વાનીલ એજ્યુકેશન યસ ફ્રેન્ડ્સ સો લેટ્સ બિગિન વિથ સ્લાઇડ ગુડ મોર્નિંગ થેન્ક યુ શુભેચ્છા વ્યક્ત કરતા વાક્યો છે આવા વાક્યો સીધા જ જોડી શકાય છે સામાન્ય રીતે અહીંયા સેડ ટુ ને બદલે થેન્ક જેવું ક્રિયાપદ સીધું વપરાય છે એક્ઝામ્પલ જોઈએ આપણે ફ્રેન્ડ્સ ભાવિશા સેટ ટુ હર ટીચર ગુડ મોર્નિંગ આન્સર ઇઝ ભાવિશા વિશ્ડ હર ટીચર ગુડ મોર્નિંગ ભાવેશ ટુ થેન્ક યુ ફોર યુર કાઇન્ડ હેલ્પ ભાવેશ થેન્ક મી ફોર માય કાઇન્ડ હેલ્પ સીન ધેટ ધ ડિફરન્સ ઓફ ખૂબ જ ઇઝીલી સમજાય છે ફ્રેન્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે ચારે પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ નેરેશન શીખ્યા પછી પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું સરળ બનશે કારણ કે પેરેગ્રાફમાં આવા જ વાક્યો આપ્યા હોય છે તમારે બોલનાર અને સાંભળનારની જાતિ અને વચન પારખવાના છે ત્યાર પછી તે મુજબ સર્વનામની અને કાળ પ્રમાણે નિયમ અનુસાર ફેરફાર કરીને અનુક્રમે સળંગ ફકરા રૂપે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે આ ફકરામાં યસ અને નો રૂપે ટૂંકા સંવાદો પણ હશે તો તે પહેલાના વાક્યના સંદર્ભમાં હકાર કે નકાર આખા વાક્ય લખવા જોઈએ ક્યારેક ટોલ્ડ પોઝિટિવલી એમ કહેવાથી હકાર અને ટોલ્ડ નેગેટિવલી એમ કહેવાથી નકાર પણ સૂચવાય છે એ આપણે ખાસ યાદ રાખવું જોઈએ ફ્રેન્ડ્સ પ્રશ્નના જવાબમાં રિપ્લાઈડ અથવા ફરીથી જવાબ અપાય ત્યારે અગેન રિપ્લાઈડ એમ મુકાય છે ક્યારેક ટૂંકા પ્રશ્નાર્થ સૂચક શબ્દો વપરાયેલ હોય હોય છે જેવા કે વાય હાઉ વેન આવા પ્રશ્નાર્થ શબ્દોના સંદર્ભમાં તેના આગળના વાક્ય પ્રમાણે રૂપાંતર કરવાનું હોય છે એક ને એક વ્યક્તિ આમાંથી બંને એક ઈધર અગેન આસ્ક અથવા તો ઇન્કવાયર્ડ એક ઉપયોગમાં લેવાય છે વાક્યની અંદર આવતા સર જેવા માનવાચક શબ્દ નીકળી જાય છે અને ટોલ્ડ વિથ રિસ્પેક્ટ કે

વાક્યના ભાવ અનુરૂપ મૂકવા જોઈએ અહીંયા અમુક શબ્દો તમને આપવાનો પ્રયાસ કર્યો છે આ ઉપરાંત પણ ઘણા બધા બધા શબ્દો હોય છે જે મેક્સિમમ યુઝમાં લેવાતા હોય છે એવા શબ્દો આપણે અહીંયા મૂક્યા છે જોઈએ આપણે એ શબ્દો શું કહેવા માંગે છે તો તો કયા શબ્દો છે યાદ અપાવવા રિમાઈન્ડેડ વપરાય છે આમંત્રણ આપવા ઇન્વાઇટેડ ટીકા કે ટકોર કરવા રિમાર્ક ચેતવણી આપવા વોન્ડ

સહાનુભૂતિ પ્રદર્શિત કરવા માટે શબ્દ વપરાય છે ઉમેરી શકાય છે સંવાદમાં રહેલ મૂળ ભાવ વ્યક્ત કરવા પ્રયત્ન કરો અને તે માટે જરૂરી શબ્દો પણ ઉમેરી શકાય છે સંવાદોને સળંગ ફકરામાં લખો કાળ સર્વનામોનો ફેરફાર નિયમ અનુસાર કરો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ ઓન પૂર્વાનિલ એજ્યુકેશન આઈ હોપ કે આ એક સરળ પ્રયાસ છે પૂર્વાનિલ એજ્યુકેશનનો જે તમને આસાનીથી ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના બધા જ ટોપિક સમજાઈ ચૂક્યા હશે સ્ટીલ ઇફ યુ હેવ એની ડાઉટ્સ એની ક્વેરીઝ યુ કેન ડેફિનેટલી આસ્કસ વિથ ધ હેલ્પ ઓફ કમેન્ટ બોક્સ એન્ડ વિલ ટ્રાય અવર લેવલ બેસ્ટ To solve all the queries. Once again, thank you so much. Stay tuned and God bless you all.